હું પ્રશાંત નાંબલિયા તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિષય ગણિતમાં જે વૈદિક ગણિત કહેવામાં આવે છે તેમાં ગુણાકારની રીતો શીખવાડવામાં આવશે. તો આજના આપણા ટોપિકમાં બે અંકની સંખ્યા વડે ગુણાકાર આપણે કરવાનો છે, એટલે કે બે અંકની સંખ્યા વડે ગુણાકાર ઝડપથી કઈ રીતે થાય. તો પેલો એમાં એક્ઝામ્પલ છે 43×21. તો સૌ પ્રથમ આપણે ત્રણ આ રીતે આપણે લાઈન કરવાની છે. સ્ટેપ નંબર 1, પહેલા સ્ટેપમાં પ્રથમ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ, એટલે કે 4×2, જે આપણે પહેલા બ્રેકેટમાં આપણે લખીએ 8. ત્યારબાદ સ્ટેપ નંબર ટુમાં બીજી સંખ્યા સાથે ગુણાકાર કરીએ, એટલે કે 3×1 બરાબર કેટલા આવે છે? 3, જે આપણે લખશું છેલ્લા બ્રેકેટમાં. ત્યારબાદ સ્ટેપ નંબર થ્રીમાં પહેલી સંખ્યાનો છેલ્લી સંખ્યા સાથે ગુણાકાર કરીએ, એટલે કે 4×1, એટલે કેટલા આવશે? 4. ત્યારબાદ બીજી સંખ્યાનો પહેલી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો, એટલે કે 3×2 બરાબર 6, અને બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે? 10. 10 લખવાના, એટલે 10 આપણે 0 લખીએ તો આ 1 છે તે ક્યાં લખવાનો? તેની આગળની સંખ્યામાં આપણે એક વધી 1 મૂકીએ. ત્યારબાદ સરવાળો કરીએ એટલે કે 3×0, 8×1 કેટલા આવશે? 9, જે તમારા ગુણાકારનો જવાબ બનશે. તેવી રીતે બીજું એક ઉદાહરણ આપણે લઈએ. ~36 કીધું તે રીતે આપણે પહેલા 3 બ્રેકેટ કરીએ, 1, 2, 3. સ્ટેપ નંબર 1માં આપણે શું કરવાનો? પહેલી સંખ્યા સાથે ગુણાકાર, એટલે કે 4×3 બરાબર કેટલા આવશે? 12, જે આપણે ક્યાં લખવાના? પહેલામાં. ત્યારબાદ બીજી સંખ્યા સાથે ગુણાકાર, જે આપણે સ્ટેપ નંબર 2, 2×6 બરાબર કેટલા આવશે? 12 આવશે, જે આપણે ક્યાં લખશે? છેલ્લા બ્રેકેટમાં લખવાનો, પરંતુ છેલ્લા બ્રેકેટમાં ખાલી એકમનો અંક જ લખવાનો, એટલે કે 2. તો 1 છે તે ક્યાં લખવાનો? એના આગળની સંખ્યામાં આપણે વધી સ્વરૂપે મૂકીશું. ત્યારબાદ સ્ટેપ નંબર ત્રણમાં પહેલી સંખ્યાનો છેલ્લી સંખ્યા સાથે ગુણાકાર, એટલે 4×6 બરાબર 24, અને બીજી સંખ્યાનો પહેલી સંખ્યા સાથે 2×3 બરાબર 6, બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો આવે છે? 30. તો હવે 30 સંખ્યા છે તે આપણે બ્રેકેટની અંદર લખીએ વચ્ચેમાં, એટલે કેટલા લખવાના? ખાલી એકમનો અંક લખીએ. એકમનો અંક કેટલો છે? 0. 0 છે તો 3 ક્યાં લખવાના? 3ની વધી ક્યાં થશે? આગળ જશે વધી. ત્યારબાદ સરવાળો કરીએ એટલે કેટલો આવશે જવાબ? 2, 1, 5 અને 1, એટલે થશે કેટલા? 15, 12, જે તમારો આન્સર. કેવી રીતે આપણે એક્ઝામ્પલ નંબર 3, 39×42, પહેલા કેટલા કરવાના? 3 બ્રેકેટ આપણે કરીએ. સ્ટેપ નંબર વનમાં પહેલી સંખ્યા સાથે ગુણાકાર, એટલે કે 3×4 બરાબર કેટલા આવશે? 12. તો 12 ક્યાં લખવાના? પહેલા બ્રેકેટમાં. સ્ટેપ નંબર 2
સ્ટેપ નંબર ટુ માં બીજી સંખ્યાનો બીજી સંખ્યા સાથે ગુણાકાર, એટલે કે નવ ગુણ્યા બે એટલે કેટલા થશે અઢાર. અઢારમાં એકમનો અંક તે આપણે લખીએ છેલ્લામાં, વધી જે છે તે ક્યાં લખવાની, તેના ક્રમશ આગળમાં એક સ્વરૂપે વધી લખીએ. સ્ટેપ નંબર ત્રણ, સ્ટેપ નંબર ત્રણમાં પહેલી સંખ્યાનો છેલ્લી સંખ્યા સાથે ગુણાકાર, ત્યારબાદ બીજી સંખ્યાનો પહેલી સંખ્યા સાથે ગુણાકાર, ત્યારબાદ બંનેનો સરવાળો એટલે કેટલા થશે બેતાલીસ. બેતાલીસમાં એકમનો અંક આપણે વચ્ચેની બ્રેકેટમાં લખીએ, તો ચાર છે તેની આગળની સંખ્યામાં વધી સ્વરૂપે લખીએ, પછી સરવાળો લખીએ, તો આઠ, એક ને બે ત્રણ, ચાર ને બે છ, એક, એટલે એનો જવાબ કેટલો થશે સોળસો આડત્રીસ, એક હજાર છસો આડત્રીસ. તેવી રીતે તમે ગમે તે એક્ઝામ્પલના ઉદાહરણ, ગમે તે બે સંખ્યાનો બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યાને આ રીતે ગુણાકાર કરી શકીએ. એક્ઝામ્પલ આપીએ તો સત્તાણું ગુણ્યા ઓગણપચાસ, બાર ગુણ્યા પચીસ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને તમારા મિત્ર ફ્રેન્ડ સર્કલમાં આગળ શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.